आज आप बात करी है गुजरात पोलिस कार्यवाही विषय के कार्यवाही हाल चर्चा में है। आ चर्चा कारण फरी जागवा पाचड़ कारण है मोरबी दुर्घटना के ज्या झूलतो पुल तूटो 135 जे लोग फरवा गया था इमने जीव गया 135 परिवार ना माड़ा विखेराया। आ घटना ने लई हजी विवाद संपतो नहीं केवी रीते फरी आ विवाद जाग्यो जाणीशुं आपणे वीडियो में। नमस्कार हूँ छू तुषार बसिया नवजीवन न्यूज में आपनु स्वागत छे। मोरबी में झूलतो पुल तूट्यो छे अने आ झूलतो पुल नु मेंटेनेंस नु काम एक घड़ियाळ रिपेरिंग करती कंपनी अने घड़ियाळ बनावती कंपनी ओरेवा ने आपवामां आव्युं। ओरेवा कंपनी मोरबी स्थित छे अने आना मालिक छे जयसुख पटेल। ज्यारे मोरबी नो पुल तूट्यो छे आ ब्रिज तूट्या बाद जयसुख पटेल जाने लापता बन्या छे अने लोकोमां अने राजकीय नेताओमां पण एक ज वात ने लई अने सवाल छे के मुख्य व्यक्ति के जे कंपनी नो मालिक छे जेना लीधे आ काम मळ्युं हतुं ओरेवा कंपनी ने अने जे जवाबदार छे 135 लोकोनो ए जयसुख पटेल आजे क्यां छे। जयसुख पटेल हजू सुधी पोलिस ने मळ्यो नथी फरियादमां पण क्यांय जयसुख पटेल नुं नाम नथी तेवुं आपणा सूत्रो जणावे छे। त्यारे एक बंगाळना व्यक्ति के जे तृणमूल कोंग्रेसना प्रवक्ता छे साकेत गोखले एनी गुजरात साइबर क्राइम द्वारा धरपकड़ करवामां आवे छे राजस्थानथी। साकेत गोखले कहेवामां आवे छे के दिल्लीथी प्लेनमां बेसी जयपुर आवी रह्या हता पण ज्यारे तेओ जयपुर पहोंच्या त्यारे तेमनी धरपकड़ माटे गुजरात साइबर क्राइमनी टीम हाजर हती। शा माटे साकेत गोखलेनी धरपकड़ करवी पड़ी गुजरात पोलीसे तो तेनी पाछळनुं कारण पण छे मोरबी दुर्घटना के जेमां 135 लोकोना जीव गया हता। मोरबी दुर्घटनानुं માહિતીને લઈ એમણે એક ટ્વીટ કર્યું હતું। સાકેત ગોખલેના ટ્વિટર હેન્ડલ પર જે ટ્વીટ છે એમાં જોવા મળે છે કે બે અખબારના કટિંગ છે આ કથિત રીતે જે અખબારના કટિંગ છે તેમાં લખવામાં આવ્યું છે કે આરટીઆઈમાં ખુલાસો દીપક પટેલ નામના વ્યક્તિએ આરટીઆઈ કરી મોરબી કલેક્ટર પાસેથી જે માહિતી મેળવી છે આ માહિતીમાં માહિતી મળે છે કે 30 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મોરબી દુર્ઘટના બાદ આવ્યા મોરબીની મુલાકાતે ત્યારે ખર્ચ થાય છે જેમાં મોટી વાત છે કે 5.5 કરોડ રૂપિયાનો ખર્ચ માત્ર મોદીજીના સ્વાગત તેમના ફોટોગ્રાફી અને ઇવેન્ટ મેનેજમેન્ટ માટેનો ખર્ચ છે। આ કથિત રીતનું જે પ્રેસ કોટિંગ છે તે ચડાવી તે ટ્વીટ કરવામાં આવ્યું અને સાથે જ લખવામાં આવ્યું કે આ પ્રકારની માહિતી સામે આવે છે। વિરોધ પક્ષનું કામ જ વિરોધ કરવાનું હોય છે અને વિરોધ પક્ષનું કામ સરકારને દંડોરતા રહેવાનું હોય છે। આમ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મોરબીની દુર્ઘટનાને લઈ પહોંચ્યા ત્યારે સવાલો પેદા થયા કારણ કે ખસ્તાહાલ હોસ્પિટલમાં નવા વોટર કુલર લાગ્યા એ સર્વે મીડિયાના અહેવાલમાં જોયું। નવા રંગરોગાન થયા નવા ટાઇલ્સ ફિટિંગ થયા આ પ્રકારનું કામ જ્યારે માતમનો માહોલ હતો મોરબીમાં ત્યારે પ્રધાનમંત્રીએ કરવાની ક્યાં જરૂર હતી। આ કામ પ્રધાનમંત્રીએ ના કરાવ્યું હોય તો નગરપાલિકા તંત્ર અને રાજ્ય સરકારની પણ જવાબદારી બનતી હતી કે આ પ્રકારના તાઇફાઓ અને આયોજનો જ્યારે માતમનો માહોલ છે ત્યારે ના થવા જોઈએ કારણ કે 135 લોકોના જીવ ગયા હતા। પરંતુ આ બધું થયું અને આનો વિવાદ પણ થયો લોકો બોલ્યા લોકોએ સવાલ કર્યા મીડિયાએ પણ સવાલ કર્યા પણ હવે જ્યારે આ મામલે તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તાની ધરપકડ થાય છે સાકેત ગોખલેની ત્યારે ફરી વિવાદ ગરમાયો છે। આ મામલે ડેરેક ઓબ્રેયોને પણ પ્રહાર કર્યા છે જેઓ તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે અને દિગ્ગજ નેતા છે। તેમણે પણ કહ્યું છે કે આ કઈ પ્રકારની કાર્યવાહી કે અમારા નેતા વિરુદ્ધમાં આ પ્રકારના ટ્વીટને લઈને કામ થાય છે ત્યારે હજી પણ મોરબીનો જે ઝૂલતો પુલ તૂટ્યો છે એ મામલે કાર્યવાહી નથી થઈ અને એ મામલે ઓરેવા કંપનીના જયસુખ પટેલની ધરપકડ નથી થઈ। મહત્વની વાત છે કે હવે પોલીસ કઈ પ્રકારની કાર્યવાહી જયસુખ પટેલ વિરુદ્ધ કરે છે તે જોવું રહ્યું કારણ કે હવે ચૂંટણી જતી રહી છે લોકોના મતની જરૂર પણ સરકારને હવે જતી રહી છે અને રાજકીય પક્ષોને હવે મતદારોને યાદ કરવા માટે 5 વર્ષનો સમય બાકી છે ત્યારે જ એમને યાદ કરે છે। તો આપણે પણ જોવું રહ્યું કે આ મામલે હવે કઈ પણ પ્રકારની કાર્યવાહી થાય છે લોકોને ન્યાય મળે છે 135 લોકોના જીવનો જવાબદાર જયસુખ પટેલ પોલીસને હાથ લાગે છે પોલીસ એને કાયદાના સકંજામાં લાવી અને કાયદાના કઠેડામાં ખડો કરે છે કે કેમ અથવા તો આ મામલો ભીનો સંકેલાય છે। આપણે આ મામલે અપડેટ લેતા રહીશું માટે તમે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।